સુરતમાં ટીમ મોદી સપોર્ટર સંઘ ગુજરાત યુવા પ્રદેશ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત નિવૃત્ત આર્મી ઓફિસર તેમજ શહીદ થયેલા આર્મી પરિવારનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. સુરતના બોમ્બે માર્કેટ પાસે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે સુરતમાં ટીમ મોદી સપોર્ટર સંઘ ગુજરાત યુવા પ્રદેશ દ્વારા અનોખી રીતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સુરતના નિવૃત્ત આર્મી ઓફિસર તેમજ શહીદ થયેલા આર્મી પરિવારનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. દેશ માટે આપેલા બલિદાનોની યાદ કરી નિવૃત્તિ આર્મી ઓફિસર અને શહીદ થયેલા પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નિવૃત્ત આર્મી ઓફિસર તેમજ શહીદ થયેલા આર્મી જવાનો પરિવારજનો હાજર રહ્યા હતા. સુરતના બોમ્બે માર્કેટ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના પૂર્વ એરફોર્સ ઓફિસર શ્રી હરેનભાઈ ગાંધી, પૂર્વ મેયર ડોક્ટર જગદીશભાઈ, સાધનાબેન સાવલિયા, પ્રવીણભાઈ ભાલાડા તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં આ કાર્યક્રમમાં ટીમ મોદી સપોર્ટર સંઘના ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ પરેશભાઈ વઘાસિયા, યુવા પ્રભારી મનીષભાઈ ભાદાણી, યુવા મહામંત્રી તુષારભાઈ કોશિયા અને યુવા સંગઠન મંત્રી અશોકભાઈ ખામકર, યુવા પ્રમુખ ધર્મદીપ પંડ્યા, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ વિનોદભાઈ કાકડિયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. મનીષ ભાદાણી, ટીમ મોદી સપોર્ટર સંઘ, રાષ્ટ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ પ્રભારી યુવા મોરચા. આજે સુરત ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા શહીદ પરિવારને સન્માન અને રિટાયર્ડ નિવૃત્ત આર્મી ઓફિસરોનું સન્માન કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો. શહીદ પરિવાર કેટલા આવેલા છે એની તમે કઈ રીતે પહોંચ્યા એ જરાક માર્ગદર્શન. શહીદ પરિવાર 21 લિસ્ટ છે, 21 જણાનું લિસ્ટ છે અને તેના દ્વારા તેને પહોંચવા માટે એક નિવૃત્ત એરફોર્સ ઓફિસર છે હરેનભાઈ ગાંધી, એમને મળીને એમના થ્રુ જે પણ શહીદ પરિવારો હોય તેનો કોન્ટેક કર્યો અને તેઓને ત્યાં આમંત્રણ આપીને અહીંયા બોલાવવામાં આવ્યા છે. ટીમ મોદી સપોર્ટર સંઘની સ્થાપના કરવાનો ઉદ્દેશ્ય શું? ટીમ મોદી સપોર્ટર સંઘ સ્થાપના કરવાનો ઉદ્દેશ એ છે કે નરેન્દ્ર મોદી સાહેબની જે પણ અને સરકારની જે પણ કામ કરવાની જે પણ યોજનાઓ છે તે લોકો સુધી પહોંચે, છેવાડાના માનવી સુધી પહોંચે અને સાહેબની જે જે યોજનાઓ છે અને સાહેબના જે જે કામ છે, સારા કામ કરી રહ્યા છે તે લોકો સુધી પહોંચે એવી રીતે ટીમ મોદી સપોર્ટર સંઘની ભાવના છે અને પહોંચવાની ઉદ્દેશ છે. સુરતમાં કેટલા સભ્યો? સુરતમાં આશરે 2-2.5 લાખ જેવા સભ્ય થઈ ગયા છે ત્યાં સુધીમાં.